स्कॉलर्स, हूँ अनिता लुडा, कंट्री साइड इंटरनेशनल स्कूल में हूँ गुजराती भणाव छू। अने आजे हूँ तमने सर्वनाम विषे शीखवीश। सौथी पहले आपणे सर्वनामनो अर्थ जोईशुं। नामनी जग्याए जे शब्द वपराय तेने सर्वनाम कहेवाय छे। नामनी जग्याए जे शब्द वपराय तेने सर्वनाम कहेवाय छे। दाखला तरीके तेओ, तमे, हूँ, आ वगैरे। बाळकों, आपणे घणी वखत नामनी जग्याए आपणे घणा शब्दोनो उपयोग करता होईए छीए। તમે ક્યારેક ફકરો વાંચ્યો હશે, તેમાં પણ એકવાર નામ આવે છે, પણ બીજી વાર નામની જગ્યાએ જે શબ્દ વપરાય છે તેને આપણે સર્વનામ કહીએ છીએ। તેમાં સર્વનામના પ્રકારો છે। તેમાં પહેલો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ, બીજો છે દર્શક સર્વનામ, ત્રીજો છે સાપેક્ષ સર્વનામ, ચોથો પ્રશ્નવાચક સર્વનામ, પાંચમો અનિશ્ચિતવાચક સર્વનામ અને છઠ્ઠો છે સ્વવાચક સર્વનામ। તો આપણે સૌથી પહેલો પ્રકાર જોઈશું, જે છે પુરુષવાચક સર્વનામ। જુદી જુદી વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહે છે। તેમાં પ્રથમ પુરુષ એટલે કે બોલનાર વ્યક્તિ, એટલે કે હું, મેં, અમે જેવા શબ્દો પુરુષવાચક સર્વનામમાં આવે છે। પછી છે બીજો પુરુષ એટલે કે સાંભળનાર, તેમાં તું, તમે વગેરે જેવા શબ્દો આવે છે। પછી છે ત્રીજો પુરુષ એટલે કે અન્ય, બોલનાર પણ નથી અને સાંભળનાર પણ નથી, તેમાં તે, તેઓ કે તેમનું વગેરે જેવા શબ્દો વપરાય છે। દાખલા તરીકે હું મંદિર જાઉં છું, હવે હું લખેલું છે તે સર્વનામ છે અને એ પ્રથમ પુરુષ છે। પછી છે તે ફરવા જાય છે, આપણે કોઈનું નામ લખ્યું નથી, નામની જગ્યાએ આપણે તે શબ્દ ઉપયોગ કર્યો છે, તેથી તે પુરુષવાચક સર્વનામ છે। હવે આપણે દર્શક સર્વનામ જોઈશું। દૂરના કે નજીકના પદાર્થને ઓળખવા માટે જે સર્વનામ વપરાય તે દર્શક સર્વનામ છે। દર્શક એટલે કે દર્શાવવું। દાખલા તરીકે તમને કઈ ચાદર ગમી, આ કે પેલી, પછી પેલું ઘર જોયું। હવે આપણે સાપેક્ષ સર્વનામ જોઈશું। જે સર્વનામને બીજા શબ્દની અપેક્ષા રહે છે તેને સાપેક્ષ સર્વનામ કહેવાય છે। દાખલા તરીકે જે, જાય, તે, ખાય। હવે જે સર્વનામ છે તેને તેની અપેક્ષા રહે છે। આપણે જે જાય ખાય એ વાક્ય બોલીએ છીએ તો આપણને કંઈક અપૂર્ણ જેવું લાગે છે, તે પૂર્ણ બનતું નથી, પરંતુ આપણે જે જાય અને પછી તે શબ્દ વાપરીએ છીએ ત્યારે એ વાક્ય પૂર્ણ થાય છે। પછી બીજું, જેવું કરે તેવું પામે। હવે જેવું કરે પામે તો આ પૂર્ણ વાક્ય બનતું નથી, તેમાં આપણે તેવો શબ્દ ઉમેરીશું તો જ આ વાક્ય પૂર્ણ બનશે, તેથી આ સાપેક્ષ સર્વનામ કહેવાય। હવે આપણે પ્રશ્નવાચક સર્વનામ શીખીશું। પ્રશ્ન પૂછવા માટે જે સર્વનામનો ઉપયોગ થાય તે પ્રશ્નવાચક સર્વનામ છે। દાખલા તરીકે આ બગીચામાં કોણ ફરે છે, કોણ શબ્દ જે છે એ પ્રશ્ન પૂછવા માટે વપરાયો છે, તેથી તે પ્રશ્નવાચક સર્વનામ છે। હવે તમારે શું જોઈએ છે, હવે શું જે શબ્દ છે એ પણ પ્રશ્ન પૂછવા માટે વપરાયો છે, તેથી તે પ્રશ્નવાચક સર્વનામમાં આવશે। હવે
અનિશ્ચિત સર્વનામ જોઈશું, જે સર્વનામમાંથી ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવતો નથી, એટલે કે નિર્દેશ નિશ્ચિત નથી, તે અનિશ્ચિત વાચક સર્વનામ કહેવાય છે. દાખલા તરીકે તમે કંઈક લખો, હવે નિશ્ચિત નથી કે તમારે શું લખવાનું છે. તમે કંઈક લખો, કંઈક શબ્દ એ નિશ્ચિત નથી, અનિશ્ચિત વાચક સર્વનામમાં આવશે. બીજું છે, દુકાનમાંથી કોઈક વસ્તુ ચોરાઈ છે, ખબર નથી કે કઈ વસ્તુ ચોરાઈ છે, તેથી કોઈક શબ્દ વપરાયો છે, તેથી તે અનિશ્ચિત સર્વનામમાં આવશે. હવે આપણે છેલ્લો જે છે સ્વવાચક સર્વનામ જોઈશું, જે સર્વનામ પુરુષવાચક સર્વનામ સાથે વપરાઈને તેને પોતાને ઓળખાવે છે તે સ્વવાચક સર્વનામ છે. દાખલા તરીકે તમે ખુદ ત્યાં હાજર રહેજો. હવે જે ખુદ જે શબ્દ છે તે આપણે પોતાની જાત માટે વપરાયો છે, તેથી તે સ્વવાચક સર્વનામ છે. અને ખુદ પહેલાં તમે લખ્યું છે તમે, તે પુરુષવાચક સર્વનામ છે. સ્વવાચક સર્વનામ હંમેશા પુરુષવાચક સર્વનામની પહેલાં જ આવે છે. બીજું ઉદાહરણ, મેં પોતે આમંત્રણ આપ્યું. પોતે જે શબ્દ છે તે આપણે પોતાની માટે, આપણે આપણી જાતને માટે વાપર્યું છે, તેથી તે સ્વવાચક સર્વનામ છે. થેન્ક યુ.